તો બાળ મિત્રો આજનો આપણો વિષય છે ગણિત તો ગણિતમાં આપણે પહેલું જોયું જોઈએ તો છે આકારો અને જગ્યા તો આકારો અને જગ્યામાં તમને પહેલો મુદ્દો આપેલો છે અંદર બહાર જે તમને વાર્તા રૂપે આપેલો છે એમાં આપેલું છે ચિત્ર આપેલા છે અને એક વાર્તા આપેલી છે જે છે ઊંટ અને અરબ તો શું કીધું છે એક અરબ હતો અને એક તેનો ઊંટ હતો એક અરબ હતો ને એક ઊંટ હતો શિયાળાનો દિવસ હતો અરબ અને ઊંટ અરબ છે એ ઊંટની પીઠ પર બેસીને ફરવા જઈ રહ્યો હતો શિયાળાનો દિવસ હતો અરબ છે એ ઊંટની પીઠ પર બેસીને ફરવા જઈ રહ્યો હતો તો રાતના અરબે તંબુ બાંધ્યો અને તેની અંદર ગયો તો જે અરબ છે રાત પડે એટલે કે અરબે તંબુ બાંધ્યો અને તેની અંદર તે ગયો અને જે ઊંટ હતો એને બાર ફેરવા દીધો ત્યાર પછી ઊંટને બહાર રહેવા દીધો પછી થોડી વાર થઈ તો ઊંટે કહ્યું અરબને કે બહાર ખૂબ ઠંડી છે એ કે તો તમે કહો તો એ કે હું મારી ડોગી કે અંદર નહીં લઉં એ પણ કહ્યું ઊંટે અરબને કહ્યું એ કે બહાર ખૂબ ઠંડી છે એ કે હું મારી ડોગ અંદર લઈ શકું એ કે તો અરબ કે હા વાંધો નહીં તું તારી જે ડોગ છે એ અંદર લઈ લે ત્યાર પછી ઊંટે થોડીક વાર થઈ પાછી ઊંડે પોતાની ડોગ અંદર લીધી વળી થોડી વાર પછી પાછો ઊંટ બોલ્યો કે બહાર તો બહુ જ ગરમી છે એટલે ખૂબ જ ગરમી છે કે શું હું કે મારા આગળના પગ પણ એની અંદર લઈ લો તો અરબ કે એ કે હા વાંધો નહીં કે તું તારા આગળના પગ એટલે કે એ પણ અંદર લઈ લઈ કે પછી કીધું ઊંડે કીધું કે બહાર તો ખૂબ ઠંડી છે વળી થોડીક વાર થઈ કે પાછું ઊંડે કીધું કે બહાર ખૂબ ઠંડી છે કે હું અંદર આવી જાઉં કે અરબ ને કે તો અરબ ના પાડી છે કે ના ના કે તું અંદર આવીશ તો કે હું બહાર જવું રહી છે એટલે મારે બહાર જવું પડશે તો એને અરબ ના પાડે છે એટલે હું ત્યાં પછી હું છે એની અંદર બેસી જાય છે અને અરબ બહાર નીકળી જાય છે અને અરબ ને ખૂબ ઠંડી લાગે છે તો બાળ મિત્રો આ તમારા ટેક્સ્ટબુકમાં આવી વાર્તા આપેલી છે ત્યાર પછી આપણે આગળ જોઈએ પેજ નંબર 3 પર નાનું મિત્રો હવે આપણે પેજ નંબર 3 ઉપર જોઈએ તો તમને આપેલું છે નાનું અને મોટું તો શું કયું નાનું છે અને કયું મોટું છે એ આપણે દર્શાવવાનું છે તો બાળ મિત્રો તમને પેલા ઉપર સૂચના આપેલી છે મોટા પર રાઈટની નિશાની કરો તો ચાલો તમને બે ચિત્ર આપેલા છે એક હિપોપોટેમસ અને એક કૂતરાનું ચિત્ર આપેલું છે તો તમારે જોવાનું છે આ બે બંને ચિત્રમાંથી કયું ચિત્ર મોટું છે તો ચાલો આપણે જોઈએ તો હિપોપોટેમસ મોટો હોય કે કૂતરો તો કે હિપોપોટેમસ મોટો હોય તો આપણે ત્યાં રાઈટની નિશાની કરીએ તો આપણે ત્યાં રાઈટની નિશાની કરવાની છે ત્યાર પછી છે નાના પર રાઈટની નિશાની કરો તેની નીચે આપેલું છે નાના પર રાઈટની નિશાની કરો તો તમને બે પાંદ આપેલા છે એક આ મોટું પાંદ આપેલું છે અને નાનું પાંદ આપેલું છે બરાબર તો મોટું પાંદ આપેલું છે અને નાનું પાંદ આપેલું છે તો તમને ઉપર સૂચનામાં કીધેલું છે કે નાના પર રાઈટની નિશાની કરો તો તમને જે નાનું પાન દેખાય ત્યાં તમારે રાઈટની નિશાની કરવાની છે તો બાળમિત્રો તમને આમાંથી કયું પાન નાનું દેખાય છે આ પાન નાનું છે કે આ પાન તો કે આ પાન આપણને નાનું દેખાય છે તો આપણે ત્યાં શું કરવાનું છે રાઈટની નિશાની ચાલો એની બાજુમાં તમને ચિત્ર આપેલું છે ખિસકોલી આપેલી છે અને ગાય આપેલી છે તો ચાલો બાળમિત્રો ખિસકોલી અને ગાયમાંથી કયું ચિત્ર નાનું છે તો કે ખિસકોલીનું તો ખિસકોલી નાની હોય ગાય મોટી હોય તો આપણે ક્યાં નિશાની કરવાની છે રાઈટની નિશાની આપણે ક્યાં કરવાની છે નાના ચિત્ર પર તો આ બંનેમાંથી નાનું ચિત્ર કયું છે ખિસકોલીનું તો આપણે ખિસકોલી પર રાઈટની નિશાની કરીએ ચાલો તેની નીચે આપેલું છે નાના પૈડા પર રાઈટની નિશાની કરો તો તમને બે બાળકો દેખાય છે પૈડું વકાવતા હોય એવું તો એમાં એક મોટું પૈડું આપેલું છે અને એક નાનું પૈડું આપેલું છે તો આપણે જોઈએ તો આપણે સૂચનામાં એમ કીધેલું છે કે નાના પૈડા પર રાઈટની નિશાની કરો તો આપણે તમારે નાના પૈડા પર રાઈટની નિશાની કરવાની છે તો આ પૈડું તો મોટું છે અને આ નાનું છે તો આ નાના પર રાઈટની નિશાની કરીએ બરાબર સમજાણું બધાને
શું કીધું? મોટા પર રાઈટ ની નિશાની કરો તો બંને ચિત્રમાંથી જે મોટું હોય તેના પર રાઈટ ની નિશાની કરવાની. ત્યાર પછી એમ કીધું છે નાના પર રાઈટ ની નિશાની કરો તો બંને ચિત્રમાંથી જે નાનું ચિત્ર હોય તેમાં આપણે રાઈટ ની નિશાની કરવાની છે. અહીંયા પણ એવી રીતે બંનેમાંથી જે નાનું ચિત્ર હોય એના પર રાઈટ ની નિશાની કરવાની છે. ત્યાર પછી એમ કીધું છે નાના પૈડા પર રાઈટ ની નિશાની કરો તો ના બેન બંને પૈડામાંથી નાનું પૈડું જે છે તેના પર રાઈટ ની નિશાની કરવાની છે. ત્યાર પછી બાળ મિત્રો આપણે જોઈએ તો પેજ નંબર 4 ઉપર તમને આપેલું છે સૌથી મોટું અને સૌથી નાનું. તો સૌથી મોટું અને સૌથી નાનું શું છે એ આપણે જોવાનું છે. તો ચાલો તમને પહેલા કીધું છે સૌથી નાના ઝાડ પાસે રાઈટ ની નિશાની કરો. તો બાળ મિત્રો તમારી બુકમાં તમને 3 ઝાડ આપેલા દેખાય છે. એક સૌથી મોટું છે, એક એનાથી નાનું છે અને એક સાવ નાનું દેખાય છે. તો ઉપર આપણે સૂચનામાં શું કીધેલું છે સૌથી નાના ઝાડ પાસે રાઈટ ની નિશાની કરો. તો ચાલો બાળ મિત્રો આ ત્રણેયમાંથી સૌથી નાનું ઝાડ કયું છે? તો કે આ છે. તો આપણે ત્યાં શું કરવાનું? રાઈટ ની નિશાની. તો અહીંયા આપણે રાઈટ ની નિશાની કરીએ. ચાલો હવે એની નીચે કીધું છે સૌથી મોટા પ્રાણી પાસે રાઈટ ની નિશાની કરો. તો સૌથી મોટું જે પ્રાણી છે ત્યાં આપણે શું કરવાનું છે? રાઈટ ની નિશાની કરવાની છે, બરાબર. તો ચાલો કૂતરો આપેલો છે, બિલાડી આપેલી છે અને હાથી આપેલો દેખાય છે તમને. તો ચાલો આ ત્રણેય પ્રાણીઓમાંથી મોટું પ્રાણી કયું છે? તો કે સૌથી મોટું પ્રાણી કયું છે? હાથી. તો ચાલો કૂતરો હાથી બધાથી મોટો છે તો આપણે શું કરશું? ત્યાં રાઈટની નિશાની કરશું. શું કીધું છે? સૌથી મોટા પ્રાણી પાસે રાઈટની નિશાની કરો. તો સૌથી મોટું પ્રાણી કયું હતું? હાથી. તો આપણે ત્યાં શું કર્યું? રાઈટની નિશાની. ત્યાર પછી આપેલું છે સૌથી નાના ફળ પાસે રાઈટની નિશાની કરો. તો સૌથી નાનું ફળ છે ત્યાં શું કરવાનું છે આપણે? રાઈટની નિશાની. તો તમને 3 ફળ આપેલા છે, કેરી, તરબૂચ અને ચેરી. તો 3 ફળમાંથી કયું નાનું ફળ દેખાય છે તમને? તો કે આ ફળ સૌથી નાનું દેખાય છે. તો ત્યાં શું કરવાનું છે આપણે? રાઈટની નિશાની. તો ચાલો આપણે ત્યાં રાઈટની નિશાની કરીએ, બરાબર. ચાલો હવે એની બાજુમાં તમને કીધું છે સૌથી મોટા પરપોટા પર રાઈટની નિશાની કરો. તો સૌથી મોટો જે પરપોટો છે એમાં આપણે રાઈટની નિશાની કરવાની છે, બરાબર. તો ચાલો સૌથી મોટો પરપોટો તમને કયો દેખાય છે? આ પરપોટો સૌથી મોટો છે. તો ચાલો અહીંયા શું કરશું આપણે? રાઈટની નિશાની. ચાલો હવે રાઈટની નિશાની કરી સમજાણું બધાને. ચાલો હજી એક વખત આપણે સમજીએ. તો શું કીધું છે? સૌથી મોટું અને સૌથી નાનું. તો એમ કીધું છે સૌથી નાના ઝાડ પાસે રાઈટની નિશાની કરો. તો તમને 3 ઝાડ આપેલા હતા એમાંથી સૌથી નાનું હતું ત્યાં આપણે શું કર્યું? રાઈટની નિશાની. અને પછી છે બીજું છે સૌથી મોટા પ્રાણી પાસે રાઈટની નિશાની કરો. તો તમને 3 પ્રાણી આપેલા હતા, એક કૂતરો, બિલાડી અને હાથી. એ ત્રણેય પ્રાણીઓમાંથી મોટું પ્રાણી કયું હોય? તો કે હાથી. તો સૌથી મોટા પ્રાણીઓ પાસે રાઈટની નિશાની કરવાની હતી એટલે આપણે ત્યાં રાઈટની નિશાની કરી. ત્યાર પછી છે સૌથી નાના ફળ પાસે રાઈટની નિશાની કરો. તો સૌથી નાનું ફળ કયું હતું? ચેરી. એટલે આ ફળ હતું. તો આ ફળમાં ત્યારે આપણે શું કર્યું? રાઈટની નિશાની. ત્યાર પછી કીધું હતું સૌથી મોટા પરપોટા પાસે રાઈટની નિશાની કરો. તો સૌથી મોટો પરપોટો હોય તો ત્યાં આપણે શું કર્યું? રાઈટની નિશાની. ત્યાર પછી સમજાણું ને બાળ મિત્રો? ચાલો હવે આપણે આગળ વધીએ. તો ચાલો બાળ મિત્રો હવે આપણે જોઈએ પેજ નંબર 5. તો પેજ નંબર 5 ઉપર તમને આપેલું છે ઉપર નીચે. 5 ઉપર આપેલું છે ઉપર નીચે. તો જુઓ તમને એક ચિત્ર આપેલું છે ને, તો એમાં તમને દર્શાવેલું છે કોણ ઉપર દેખાય છે અને કોણ નીચે છે એ દર્શાવેલું છે. તો તમને બાળકો રમતા દેખાય છે. એક બાળક છે એ લપસ્યાની નીચે છે, એક બાળક લપસ્યાની ઉપર દેખાય છે અને આ બાળક પણ લપસ્યાની નીચે દેખાય છે. અને અહીંયા છે પક્ષી છે એ ઝાડ ઉપર દેખાય છે અને બિલાડી ઝાડની નીચે દેખાય છે. ચાલો હવે આપણે આગળ વધીએ. તો તમને પહેલાં કીધેલું છે સૌથી ઉપરના ઘડા પર રાઈટની નિશાની કરો.
તો શું કીધું છે તમને? અહીંયા ઘડા આપેલા છે, તે ઘડામાં સૌથી જે ઉપરનો ઘડો છે ત્યાં શું કરવાનું છે? રાઈટની નિશાની કરવાની છે. તો જુઓ, આ તો સૌથી નીચે આપેલો છે, એનાથી પછી આ ઘડો છે એ વચ્ચે છે, અને આ ઘડો છે એ સૌથી ઉપર દેખાય છે. તો આપણે ત્યાં શું કરવાનું છે? રાઈટની નિશાની. તો ચાલો અહીંયા શું કરશું આપણે? રાઈટની નિશાની. તો સૌથી ઉપરના ઘડા પર રાઈટની નિશાની કરો. તો આપણે સૌથી ઉપરના ઘડા પર રાઈટની નિશાની કરી, બરાબર. ચાલો હવે તેની બાજુમાં આપણે આપેલું છે સૌથી નીચેના પગથિયા નજીકના પ્રાણી પાસે રાઈટની નિશાની કરો. એમ કીધું છે કે સૌથી નીચેનું જે પગથિયું છે એની બાજુમાં જે પ્રાણી ઊભેલા છે ત્યાં આપણે શું કરવાનું છે? રાઈટની નિશાની કરવાની છે, બરાબર. તો ચાલો, સૌથી નીચેનું પગથિયું કયું કહેવાય? તો કે આ છે એ સૌથી નીચેનું પગથિયું છે. તો ચાલો, નીચેના પગથિયાની બાજુમાં જે પ્રાણી દેખાય છે ત્યાં આપણે શું કરવાનું છે? રાઈટની નિશાની કરવાની છે. તો ચાલો આપણે અહીંયા રાઈટની નિશાની કરીએ. ચાલો, બરાબર. શું કીધું છે પહેલાં તમને? ઉપર નીચે. તો ઉપર નીચેમાં આપણે જોઈએ તો પક્ષી છે જે ઝાડની ઉપર છે, અને ઝાડની નીચે એ બિલાડી છે, અને બાળકો રમે છે. તો એક બાળક જે છે એ લપસિયાની ઉપર છે, અને બીજા બે બાળકો છે એ લપસિયાની નીચે છે. એવી રીતે પછી કીધું છે સૌથી ઉપરના ગળા પર રાઈટની નિશાની કરો. તો આપણે સૌથી ઉપરના રાઈટની નિશાની કરી, બરાબર. એની બાજુમાં શું કીધું તું આપણને? સૌથી નીચેના પગથિયાની નજીક જે પ્રાણી છે ત્યાં રાઈટની નિશાની કરવાની છે. તો સૌથી નીચેના પગથિયાની બાજુમાં જે પ્રાણી હતું ત્યાં શું કર્યું આપણે? રાઈટની નિશાની. ચાલો, મજા આવી બાળ મિત્રો? ચાલો હવે આપણે આગળ વધીએ. તો બાળ મિત્રો, આપણને પાછળના પેજ ઉપર આપેલું છે, પેજ નંબર 6 ઉપર, નજીક અને દૂર. તો બાળ મિત્રો, આપણે નજીક અને દૂરમાં જોઈએ તો પહેલાં તમને એક ચિત્ર આપેલું છે. તો ચિત્રમાં જોઈએ તો ઘર દેખાય છે, અને બે પક્ષી દેખાય છે, ઝાડ દેખાય છે બે. તો એમાં જોઈએ તો એક ઝાડ છે એ ઘરની નજીક દેખાય છે, અને એક ઝાડ છે એ ઘરની દૂર દેખાય છે. તેવી જ રીતે એક પક્ષી છે એ પેલું જે છે એ ઘરની નજીક ઉડતું દેખાય છે, અને બીજું પક્ષી છે ઘરથી દૂર દેખાય છે. તો ઘરની નજીક કયું ઝાડ છે? આ ઝાડ છે કે આ? તો કે ઘરની નજીક આ ઝાડ દેખાય છે. અને પછી બે પક્ષી છે, એમાંથી કયું પક્ષી નજીક છે? તો કે આ પક્ષી નજીક દેખાય છે, અને આ પક્ષી દૂર દેખાય છે. ત્યાર પછી નીચે તમને આપેલું છે ઝાડથી દૂરની બિલાડી પાસે રાઈટની નિશાની કરો. તો તમને અહીંયા એક ઝાડ આપેલું છે, અને બે બિલાડી આપેલી છે, અને અહીંયા ઉંદર આપેલો છે. તો ચાલો બાળ મિત્રો, આમાંથી કઈ બિલાડી ઝાડની દૂર દેખાય છે? તો આ બિલાડી છે તે ઝાડથી દૂર દેખાય છે, અને આ બિલાડી છે ઝાડની નજીક દેખાય છે. તો આપણને સૂચનામાં શું કીધું છે? કે ઝાડથી દૂરની બિલાડી પાસે રાઈટની નિશાની કરો. તો આપણે ઝાડની જે દૂર બિલાડી દેખાય છે ત્યાં શું કરવાનું છે? રાઈટની નિશાની. મજા આવી બાળકો? ચાલો જોઈએ પાછું, નજીક અને દૂર. તો ચાલો, ઘરની નજીકના પક્ષી પાસે રાઈટની નિશાની કરો. તો આપણે અહીંયા શું કરવાનું છે? ઘરની નજીક જે છે એ પક્ષી પાસે રાઈટની નિશાની. તો ઘરની નજીક જે પક્ષી હતું ત્યાં આપણે શું કર્યું? રાઈટની નિશાની. ત્યાર પછી આપણે કીધું છે ઝાડથી દૂરની બિલાડી પાસે રાઈટની નિશાની કરો. તો ચાલો, ઝાડની નજીક જે બિલાડી હતી એનામાં તો આપણે રાઈટની નિશાની કરવાની નહોતી. ક્યાં કરવાની હતી? દૂર જે છે ત્યાં આપણે કરવાની છે. તો ઝાડથી દૂર જે બિલાડી છે ત્યાં આપણે શું કર્યું? રાઈટની નિશાની. ચાલો હવે તમને પેજ નંબર 7 ઉપર આપેલું છે સૌથી નજીક અને સૌથી દૂર. તો ચાલો, સૌથી નજીક અને સૌથી દૂરમાં જોઈએ તો શું કીધું છે? આ છોકરો છે એ ઝૂલાની નજીક દેખાય છે, અને જે છોકરી છે તે ઝૂલાથી દૂર દેખાય છે. ચાલો, તો આપણે નીચે જોઈએ તો કે ઝાડથી સૌથી દૂરના ગલુડિયા પર રાઈટની નિશાની કરો. તો ચાલો, તમને એક ઝાડ આપેલું છે, અને તમને 4 ગલુડિયા આપેલા છે. તો ચાલો, આ ઝાડ છે, અહીંયા તમને 4 ગલુડિયા આપેલા છે.
આ ગલુડિયું તો ઝાડથી નજીક છે એનાથી દૂર બીજા નંબરનું ગલુડિયું એનાથી દૂર ત્રીજા નંબરનું ગલુડિયું અને એનાથી દૂર ચોથા નંબરનું ગલુડિયું તો ચાલો હવે ચારેમાંથી સૌથી દૂર કયું થયું ઝાડથી તો કે ચોથા નંબરનું ગલુડિયું તો ચાલો સૌથી દૂરના ગલુડિયા પર શું કરવાનું હતું આપણે રાઈટની નિશાની તો ચોથા નંબરનું ગલુડિયું છે એ સૌથી ઝાડથી દૂર છે એટલે આપણે ત્યાં શું કરશે રાઈટની નિશાની શું કીધું ઝાડથી સૌથી દૂરના ગલુડિયા પર રાઈટની નિશાની કરો તો ઝાડથી દૂર કયું ગલુડિયું હતું ચાર નંબરનું ગલુડિયું હતું તો પેલું છે એ તો ઝાડની નજીક છે બીજું પણ એનાથી થોડુંક દૂર છે ત્રીજું એનાથી દૂર છે ચાર નંબરનું એનાથી પણ દૂર છે એટલે ઝાડથી દૂર કયું ગલુડિયું થાય ચોથા નંબરનું ગલુડિયું તો આપણે ત્યાં શું કરવાનું રાઈટની નિશાની ચાલો ત્યાર પછી આપણને કીધેલું છે પક્ષીથી સૌથી નજીકના ઝાડ પર રાઈટની નિશાની કરો તમને ત્રણ ઝાડ આપેલા છે તો ત્રણ ઝાડ આપેલા છે અને અહીંયા એક પક્ષી આપેલું છે તો એમાં કીધેલું છે પક્ષીથી સૌથી નજીકનું જે ઝાડ હોય ત્યાં શું કરવાનું છે રાઈટની નિશાની કરવાની છે તો પક્ષીથી કયું ઝાડ નજીક થાય તો કે આ જે પહેલું ઝાડ છે એ તો પક્ષીથી દૂર છે બીજા નંબરનું છે એ પણ પક્ષીથી દૂર છે અને ત્રીજા નંબરનું ઝાડ છે પક્ષીથી નજીક આપેલું છે તો શું કીધું પક્ષીથી નજીકના ઝાડ પર રાઈટની નિશાની કરો તો આપણે ક્યાં કરવાની રહેશે તો કે પક્ષીથી ત્રીજા નંબરનું જે ઝાડ છે નજીક ત્યાં શું કરવાનું રાઈટની નિશાની આપણે અહીંયા શું કરશું રાઈટની નિશાની ફરી એકવાર જોઈએ આપણે સૌથી નજીક અને સૌથી દૂર તો કે ઝૂલાથી આ બાળક છે એ ઝૂલાથી નજીક છે અને આ જે છોકરી છે એ ઝૂલાથી દૂર છે પછી એવી જ રીતે જોઈએ તો ઝાડથી સૌથી દૂરના ગલુડિયા પર રાઈટની નિશાની કરો તો આપણે જોઈએ તો ઝાડથી સૌથી નજીક દૂર કયું છે ગલુડિયું તો કે ચાર નંબરનું ગલુડિયું તો ત્યાં શું કર્યું આપણે રાઈટની નિશાની કરી ત્યાર પછી છે પક્ષીથી સૌથી નજીકના ઝાડ પર રાઈટની નિશાની કરો તો તમને ત્રણ ઝાડ આપેલા છે અને પક્ષી આપેલું છે તો પક્ષીથી સૌથી નજીકનું ઝાડ કયું હતું ત્રીજા નંબરનું તો જોઈએ તો આપણે ત્રીજા નંબર દૂરમાં આપણે રાઈટની નિશાની સૌથી નજીકના ઝાડ પર રાઈટની નિશાની કરવાની હતી તો આપણે ત્યાં શું કર્યું રાઈટની નિશાની ચાલો હવે એવી રીતે આપણે પેજ નંબર જોઈએ આઠ તો પેજ નંબર આઠ ઉપર આપી ગયેલું છે ઉપર અને નીચે તો ચાલો ઉપર શું છે અને નીચે શું છે એ આપણે જોઈએ તો પંખો છે એ જે આ છોકરો છે એ ટેબલની ઉપર છે અને જે પંખાની નીચે છે પછી બિલાડી છે એ ટેબલની ઉપર દેખાય છે પછી આ જે છોકરો છે એ ટેબલની નીચે દેખાય છે પછી ઉંદર છે એ ટેબલની નીચે છે પછી અહીંયા બાળકો જે છે એ ટેબલની ઉપર બેઠેલા દેખાય છે ચાલો હવે એવી રીતે તમને બાજુમાં પેજ નંબર છ નવ ઉપર એક ચિત્ર આપેલું છે એમાં કીધેલું છે નજીક દૂર ઉપર નીચેની ચર્ચા કરો તો બાળ મિત્રો હવે તો તમે નજીક દૂર ઉપર નીચે શીખી જ ગયા હશો મેં તમને આગળ જે રીતે શીખવાડ્યું એવી જ રીતે તમારે આ ચિત્ર જોઈ અને તમારા ફ્રેન્ડ સાથે અથવા તમારા ભાઈ બહેન સાથે ચર્ચા કરવાની છે તમારા મિત્રોને અથવા તમારા ભાઈ બહેનને કહેવાનું છે કે કઈ શું આમાં નજીક છે અને શું ઉપર છે શું દૂર છે શું નીચે છે એની ચર્ચા તમારે કરવાની છે તો ચાલો બાળ મિત્રો હવે આપણે જોઈએ પેજ નંબર 10 ઉપર તો પેજ નંબર 10 ઉપર કીધું છે આપણી આસપાસના આકારો એટલે કે આકારો એટલે કે ગોળ લંબચોરસ ચોરસ ત્રિકોણ ષટકોણ આ બધા આકારો કહેવાય તો આપણે શું કીધું છે આપણી આસપાસના આકારો તો હવે નીચે તમને એમ કીધેલું છે કે આકારોને ગુલાબી અને પીળા બોક્સમાં લીટી દોરીને મૂકો ચાલો હવે આપણે જે આકાર આપેલા છે એ ગુલાબી અને ચોરસ બોક્સમાં ગુલાબી અને પીળા બોક્સમાં મૂકવાના છે તો બાળ મિત્રો એના પહેલાં આપણે આકારો વિશે જાણીએ બરાબર ચાલો પહેલાં તમને છે આ ગોળ આપેલું છે ગોળ એટલે કે વર્તુળ આને કયો આકાર કહેવાય તો કે આને કહેવાય વર્તુળ એને ઇંગ્લિશમાં શું કહેવાય સર્કલ સર્કલ એટલે કે
વર્તુળ એની બાજુમાં આપેલું છે લંબગોળ તો લંબગોળ કેવું હોય તો કે આવી રીતે આવું લંબગોળ હોય છે તો આને કયો આકાર કહેવાય તો કે લંબગોળ આકાર એને ઇંગ્લિશમાં શું કહેવાય ઓવલ ચલો પછી એની બાજુમાં આપેલું છે ત્રિકોણ તો ત્રિકોણ છે એને ઇંગ્લિશમાં શું કહેવાય ટ્રાયેંગલ તો આ કયો આકાર છે ત્રિકોણ આકાર તો એની બાજુમાં આપેલો છે શંકુ આકાર તો જોવો બાળ મિત્રો શંકુ આકાર કેવો હોય આને કહેવાય શંકુ આકાર ત્યાર પછી આપેલું છે આ છે ચોરસ એની બાજુમાં આપેલું છે લંબચોરસ અને કયો કહેવાય લંબચોરસ એની બાજુમાં છે ષટકોણ તો આને કયો આકાર કહેવાય ષટકોણ આકાર કહેવાય કયો કહેવાય ષટકોણ આકાર ત્યાર પછી આપેલો છે નળાકાર તો આમાં અલગ અલગ આકારો આપેલા છે પહેલું છે વર્તુળ બીજું છે લંબગોળ ત્રીજું છે ત્રિકોણ ચોથું છે શંકુ પાંચમું છે ચોરસ છઠ્ઠું છે લંબચોરસ સાતમું છે ષટકોણ અને આઠમું છે નળાકાર તો બાળમિત્રો તમને હવે ખબર પડી ને કે આકાર કોને કહેવાય અને કેવા કેવા આકાર હોય તો ચાલો હવે આપણે આપણી ટેક્સ્ટબુકમાં આકારનું જોઈએ તો હવે તમારી ટેક્સ્ટબુકમાં તમને કીધેલું છે આકારોને ગુલાબી અને પીળા બોક્સમાં લીટી દોરીને મૂકો તો ચાલો તમારે જે બે આકાર આપેલા છે એક ચોરસ આકાર આપેલો છે અને એક ગોળ આકાર એટલે કે વર્તુળ આકાર આપેલો છે તો તમારે જે ચોરસ વસ્તુ છે એ ગુલાબી ગુલાબીમાં મૂકવાનું છે ગુલાબી બોક્સમાં અને જે ગોળ આકારનો છે જે વસ્તુ એ પીળા બોક્સમાં મૂકવાની છે તો ચાલો હવે પહેલેથી આપણે લઈએ તો પહેલાં તમને આપેલી છે નારંગી તો નારંગી બાળમિત્રો કેવા કેવા આકારની હોય તો કે ગોળ આકારની હોય કેવી વર્તુળ આકારની તો વર્તુળ આકારનું આપણે ક્યાં મૂકવાનું હતું પીળા બોક્સમાં મૂકવાનું હતું તો કે શું કરવાનું છે વર્તુળ આકારને લઈ ત્યાંથી શું કરવાનું લીટી પીળા બોક્સ સુધી દોરવાની છે તો ચાલો આપણે દોરીએ આવી રીતે આમ તો બાળમિત્રો તમારે પણ મારી સાથે આ કરવાનું છે ત્યાર પછી આપેલો છે આપણને બોલ બોલ એટલે કે દડો તો દડો આપેલો છે તો બાળમિત્રો દડો કેવો હોય તો કે વર્તુળ હોય તો વર્તુળ આપણે ક્યાં મૂકવા કયા કલરના બોક્સમાં મૂકવાનું હતું પીળા કલરના બોક્સમાં તો વર્તુળ છે તો ગોળ છે તે આપણે ક્યાં મૂકીએ પીળા કલરના બોક્સમાં તો ત્યાં પણ આપણે લીટી દોરીશું પીળા કલરના બોક્સ સુધી તો ચલો દોરીએ ચાલો બાળમિત્રો હવે એવી જ રીતે તમને આપેલું છે ટમેટું તો ટમેટું બાળમિત્રો કેવું હોય તો કે એ પણ વર્તુળ હોય એટલે એને પણ આપણે પીળા બોક્સમાં લીટી ત્યાં સુધી દોરીશું ત્યાર પછી આપણને આપેલો છે બલૂન બલૂન્સ એટલે ફુગ્ગો તો ફુગ્ગો પણ ગોળ છે એટલે કે વર્તુળ આકારનું છે તો તે પણ પીળા કલરના બોક્સમાં બોક્સ સુધી ત્યાંની પણ લીટી દોરીશું ચાલો હવે ત્યાર પછી આપણને બીજો કયો આકાર આપેલો છે તો કે ચોરસ આકાર આપેલો છે તો ચોરસ આકારનું છે એ ગુલાબી કલરના બોક્સમાં મૂકવાનું છે આપણે તો ચાલો પહેલાં આપણે આપેલું છે ચોકનો પેકેટ આપેલું એટલે કે ચોકનું બોક્સ આપેલું છે તો એ કેવું છે ચોરસ છે તો તેની પણ લીટી દોરીએ આપણે ગુલાબી કલરના બોક્સ સાથે ચાલો હવે એની બાજુમાં આ બોક્સ આપેલું છે એ પણ આપણે જોઈન્ટ કરીએ ત્યાર પછી અહીંયા પણ આપણને એક ચોરસ આપેલું છે એ પણ આપણે ગુલાબી કલરના બોક્સ સાથે એને જોડીએ ચલો બાળમિત્રો સમજાણું તમને હવે એની નીચે જ નીચે આપણને આપેલું છે એક સરખા આકારને લીટી દોરીને જોડો તો હવે જે આપણે એક સરખા આકાર છે એને આપણે જોડવાના છે અહીંયા તમને ઉદાહરણ આપેલું છે આ ચોરસ બોક્સ આપેલું છે એ આ ચોરસ કુકડી સાથે જોડેલું છે તો હવે અહીંયા આપેલું છે ટમેટું આપેલું છે તો ચાલો બાળમિત્રો ટમેટું કેવું હોય ગોળ હોય એટલે કે વર્તુળ આકારનું હોય તો અહીંયા આપણને ગોળ શું આપેલું છે બલૂને આપેલું છે અને દડો પણ આપેલું છે તો આપણે એક ચિત્ર સાથે જોડીએ ગોળ સાથે તો આને ટમેટાને આપણે ફુગ્ગા સાથે જોડીએ ચાલો હવે અહીંયા એક આપણને બોક્સ આપેલું છે તો ચાલો હવે અહીંયા આપણને તમને